ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોમાં આગળ વધીશું તો હવે આપણે વેપાર ખાતું નફા નુકસાન ખાતું નફા નુકસાન ફાળવણી ખાતું ભાગીદારોના મૂડી ખાતા ચાલુ ખાતા અને પાકા સર્વે આ બધા ફોર્મેટ્સ તમે તૈયાર કરી લીધા હશે તો હવે હવાલાથી શરૂઆત કરીએ હવાલામાં કયા પ્રકારના હવાલા પૂછાય છે એનો અભ્યાસ કરીશું હવાલાની હવાલા નોંધ જોઈશું અને વાર્ષિક હિસાબોમાં એની અસર કઈ જગ્યાએ આપવાની છે તેનો અભ્યાસ કરીશું તો સૌથી પહેલો હવાલો છે આખર સ્ટોક આખર સ્ટોક એ ધંધાના માલનો વધેલો સ્ટોક છે એટલે એની હવાલા નોંધ થાય છે આખર સ્ટોક ખાતે ઉધાર તે વેપાર ખાતે જમા જનરલી હવાલા નોંધ પૂછાતી નથી હોતી પણ આપણે તૈયાર કરીએ લેવી સારી કારણ કે જો કોઈ વાર પૂછી જાય તો વાંધો આવે નહીં હવે આખર સ્ટોક એક તો આપણી મિલકત છે વર્ષના અંતે જે સ્ટોક વધ્યો આપણી ચાલુ મિલકત કહેવાય એટલે એની પહેલી અસર આવશે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ અને બીજું આખર સ્ટોક એ ધંધાના માલને લગતું ખાતું છે અને માલને લગતું ખાતું છે તે ક્યાં આવે વેપાર ખાતાની જમા બાજુ તો જ્યારે પણ તમને આખર સ્ટોકનો હવાલો આપેલો હોય મોટા ભાગના દાખલા એવા આવશે કે જેમાં આખર સ્ટોકનો હવાલો હશે જ તો તમારે એ અસર યાદ રાખવાની છે પહેલી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ અને બીજી અસર વેપાર ખાતાની જમા બાજુ હવે આખર સ્ટોકમાં ધોરણમાં સમજાવ્યું હતું એ પ્રમાણે તમને બે કિંમત આપવામાં આવે મૂળ કિંમત અને બજાર કિંમત તો તમારે કઈ કિંમત ધ્યાનમાં લેવાની છે યાદ છે તો ખાસ ધ્યાન રાખજો કે જ્યારે મૂળ કિંમત અને બજાર કિંમત બંને આપવામાં આવે તો બે માંથી જે ઓછી હોય એ રકમ તમારે ધ્યાનમાં લેવાની છે બરાબર તો ઓછી રકમ આપણે ધ્યાનમાં લેવાની છે એટલે હવાલામાં જોવાનું કે તમને એમ કહેવામાં આવે કે આટલા ટકા માલની કિંમત આટલા ટકા ઓછી આટલા ટકા માલની કિંમત આટલા ટકા વધુ તો વધુ આપ્યું હોય તો એની ગણતરી કરવાની નહીં જે ઓછું કીધું હોય તો એટલું ગણી અને એટલું ટોટલ રકમમાંથી શું કરી દેવાનું માઇનસ આ સિવાય કદાચ તમને એવું કહેવામાં આવે કે આખર સ્ટોકમાં અમુક માલ નુકસાનીવાળો છે અને એમાં સમારકામની જરૂર છે તો જેટલા રૂપિયા સમારકામ આપ્યું હોય એટલી કિંમત શું થાય ઓછી થાય તો એ પણ તમારે ધ્યાનમાં રાખી અને એ કિંમત ઓછી કરી અને પછી આ બે અસર આપવાની છે બીજો હવાલો છે ચૂકવવાના બાકી ખર્ચનો હવાલો હવે કોઈ પણ ચૂકવવાનો બાકી ખર્ચ હોય તો જે તે ખર્ચ ખાતે શું થાય ઉધાર અને ચૂકવવાનું બાકી આપણું દેવું છે એટલે એના ખાતે શું થાય જમા હવે કોઈ પણ ખર્ચ હોય એટલે કાં તો વેપાર ખાતામાં હોય કાં તો નફા નુકસાનમાં હોય એટલે પહેલી અસર આવશે વેપાર કે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જે તે ખર્ચમાં ઉમેરો અને બીજું ચૂકવવાનું બાકી આપણું શું કહેવાય દેવું એટલે બીજી અસર આવશે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ત્રીજો હવાલો છે અગાઉથી ચૂકવેલ ખર્ચા અગાઉથી ચૂકવેલ આપણું લહેણું કહેવાય એટલે એની આમનો જ થાય અગાઉથી ચૂકવેલ ખર્ચ ખાતે ઉધાર તે જે તે ખર્ચ ખાતે જમા લહેણું છે એટલે ક્યાં લખાય પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ તો પહેલી અસર આવશે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ અને બીજી અસર આવશે તો ખર્ચ છે એટલે વેપાર કે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ જ હોય તો વેપાર કે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જે તે ખર્ચમાંથી બાદ કરો ચોથો હવાલો છે મળવાની બાકી આવક તો મળવાની બાકી આવક એ પણ આપણું લહેણું કહેવાય આમ નોંધ થાય મળવાની બાકી આવક ખાતે ઉધાર તે જે તે આવક ખાતે જમા આવક છે એટલે ક્યાં હોય નફા નુકસાન ખાતાની જમા બાજુ તો સૌથી પહેલી અસર નફા નુકસાન ખાતાની જમા બાજુ જે તે આવકમાં ઉમેરો અને લેણું છે એટલે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પાંચમો હવાલો છે અગાઉથી મળેલ આવક તો જે તે આવક ખાતે ઉધાર તે અગાઉથી મળેલ આવક ખાતે જમા અગાઉથી મળેલ આપણું દેવું કહેવાય એટલે પહેલી અસર આવશે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ અને બીજી અસર નફા નુકસાન ખાતાની જમા બાજુ કારણ કે આવક છે એટલે નફા નુકસાનમાં જમા જ હોય તો નફા નુકસાન ખાતાની જમા બાજુ જે તે આવકમાંથી બાદ કરો તો આ ચાર હવાલા આપણે જે જોયા બાકી ખર્ચ અગાઉથી ચૂકવેલ ખર્ચ મળવાની બાકી આવક અને અગાઉથી આવક આમાંથી લગભગ એક કે બે હવાલા પરીક્ષામાં પૂછાતા જ હોય છે બરાબર એટલે ખાસ ધ્યાન રાખવાનું તમારે પછી આવે છે મિલકત પર ઘસારો તો આપણે ઘસારાનો આખું ચેપ્ટર શીખી ગયા છે અગિયારમાં ધોરણમાં ઘસારા ખાતે ઉધાર તે જે તે મિલકત ખાતે જમા તો ઘસારો આપણો મહેસૂલી ખર્ચ છે એટલે એની અસર આવે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અને બીજું કે મિલકત ઉપર ઘસારો ગણવાનો છે એટલે પાકા સરવિયામાં મિલકત લેણા બાજુ જે તે મિલકતમાંથી ઘસારો આપણે શું કરીએ છીએ માઇનસ કરીએ છીએ સાતમો હવાલો છે ગાલખાત માંડી વળવાની એટલે કે વધારાની હવાલાની ગાલખાત ગાલખાત ખાતે ઉધાર તે દેવાદાર ખાતે જમા તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જે ગાલખાત આપેલી હોય એમાં આપણે શું કરવાનું છે પ્લસ કરવાનું છે અને પાકા સર્વે મિલકત લેણા બાજુ દેવાદારોમાંથી શું કરવાનું છે માઇનસ હવે તમે જુઓ કે આ જે આમનો હવાલો છે સાતમો આઠમો નવમો ગાલખાત ગાલખાત અનામત અને મત અનામત તો આ ત્રણેય હવાલા તમારે સાથે સમજવાય તો સાથે પણ સમજી શકો કે તમે જુઓ કે તમને જે દેવાદારો આપ્યા હોય તો દેવાદારોમાંથી ગાલખાત આપણે પહેલાં માઇનસ કરીએ માનો કે તમને દેવાદારો આપેલા છે એક લાખ દસ હજારના અને એમાંથી દસ હજાર ગાલખાત છે તો દસ હજાર ગાલખાત માઇનસ કરીએ દેવાદારો કેટલા વધે એક લાખ હવે તમને એમ કે દસ ટકા ગાલખાત અનામતની જોગવાઈ કરવાની છે તો એક લાખના દસ ટકા એટલે ગાલખાત કેટલી થાય દસ હજાર અને પછી નેવું હજાર વધ્યા તો પાંચ ટકા વટાવ અનામત તો પિસ્તાલીસો વટાવ તો આમ પહેલા દેવાદારોમાંથી ગાલખાત માઇનસ કરો પછી ગાલખાત અનામત માઇનસ કરો અને પછી વટાવ અનામત માઇનસ કરો બરાબર તો આ ત્રણ હવાલા સળંગ જ એ રીતે તમારે અસર આપવાની છે અને બીજું એ પણ ધ્યાન રાખવાનું કે આ હવાલાની અસર આપતા પહેલા દેવાદારો પર બીજા કોઈ પણ હવાલા હોય એ પછી પહેલા આપ્યા હોય કે પછી આપ્યા હોય જોઈ લેવાના અને એની અસર આપ્યા પછી જ આ અસર આપવાની અને એમાં પણ પહેલી ગાલખાત પછી ગાલખાત અનામત અને પછી વટાવનામત પછી જે બીજી અસર છે તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જો આપણે ફોર્મેટમાં પણ આપણે જોયું હતું કે ગાલખાતનું આપણે એક ફોર્મેટ બનાવીએ છીએ તો એમાં ગાલખાત જે તમને કાચા સર્વેની આપી હોય સૌથી પહેલા લખવાની છે અંદર પછી એમાં જે ગાલખાત હવાલાની આવે એ આપણે એમાં શું કરવાની છે પ્લસ કરવાની છે પછી જે આ ગાલખા અનામત આવે એ પણ એમાં શું કરવાની છે પ્લસ કરવાની છે અને સરવાળો કરી અને એમાંથી ગાલખા કાચા સર્વેની આપી હોય એ શું કરવાની છે માઇનસ કરવાની છે બરાબર એટલે આટલું વસ્તુ યાદ રાખજો એ જ રીતે વટાવમાં પણ તમારે શું કરવાનું કે આપેલ વટાવ આપ્યો હોય તો એ લખી નાખવાનો નફા નુકસાનની ઉધાર બાજુ એમાં જે વટાવ અનામતની આપણે જે જોગવાઈ કરીએ એમાં પ્લસ કરવાની છે અને જો કાચા સર્વેયામાં વટાવ અનામત આપેલું હોય તો એમાંથી શું કરવાનું છે માઇનસ કરવાનું છે બરાબર તો એ રીતે આમનોદમાં ગાલખાતની આમનોદ થાય ગાલખાત ખાતે ઉધાર તે દેવાદાર ખાતે ગાલખાત અનામતની આમનોદ થાય નફા નુકસાન ખાતે ઉધાર તે ગાલખાત અનામત ખાતે અને વટાવ અનામતની આમનોદ થાય નફા નુકસાન ખાતે ઉધાર તે દેવાદાર પર વટાવ અનામત ખાતે હવે ધ્યાન શું રાખવાનું છે તો આ હવાલામાં તમે જુઓ કે દાખલા તરીકે આખર સ્ટોક તો આખર સ્ટોક તમને કાચા સરવૈયામાં આપી દેવામાં આવે તો એની કેટલી અસર આવે એક જ અસર તો એ ક્યાં લખવાની પાકા સરવિયામાં મિલકત લેણા બાજુ તો એમાં વેપાર ખાતામાં અસર આવશે નહીં એ જ રીતે ચૂકવવાના બાકી ખર્ચા અગાઉથી ચૂકવેલ ખર્ચા મળવાની બાકી આવક અગાઉથી મળેલી આવક આવી કોઈ પણ વસ્તુ તમને જો કાચા સર્વેમાં આપે તેની એક જ અસર આપવાની પાકા સરવૈયામાં માણો ચૂકવવાનો બાકી ખર્ચ છે તો આપણે એને ક્યાં લખવાનું પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ અગાઉથી ચૂકવેલ ખર્ચ છે તો પાકા સર્વૈયામાં મિલકત લેણા બાજુ મળવાની બાકી આવક પાકા સર્વૈયામાં મિલકત લેણા બાજુ અગાઉથી મળેલા આવક પાકા સર્વૈયામાં મૂડી દેવા બાજુ બરાબર જો કાચા સર્વેમાં આપ્યું હોય તેની એક જ અસર આપવાની છે હવાલામાં આપ્યું હોય તો આ રીતે બે અસર મિલકતનો ઘસારો જો કાચા સર્વેમાં આપવામાં આવે તેની એક જ અસર આપવાની નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પણ ઘણીવાર એવું પણ બને કે તમને કાચા સર્વેમાં ઘસારો આપી દેવામાં આવે અને જોડે જોડે હવાલામાં પાછો ઘસારાનો હવાલો આપ્યો હોય તો આવું બંને વસ્તુ આપ્યું હોય તો તમારે શું કરવાનું તો તમારે પાકા સર્વૈયામાં જે મિલકત લખો એમાં જો જૂનો ઘસારો આપેલો હોય તો એમાં પ્લસ કરી દેવાનો બરાબર મિલકતમાં ઘસારો શું કરી દેવાનો પ્લસ એટલે તમને મિલકતની મૂળ કિંમત મળી જાય બરાબર એક જ અસર એની અને પછી તમને જે હવાલામાં ઘસારાનો દર આપ્યો હોય એ પ્રમાણે ઘસારો એમાંથી માઇનસ કરવાનો અને એની અસર નફા નુકસાનની ઉધાર બાજુ આપવાની એ જ રીતે આ વસ્તુમાં પણ મેં તમને કહી દીધું એ પ્રમાણે તો ગાલખાત તમને કાચા સર્વેમાં આપી છે તેની એક જ અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવશે પણ ઘણીવાર એવું બને કે ગાલખાત અનામત અને વટાવ અનામત તમને કાચા સર્વ્યામાં આપ્યું છે પણ હવાલામાં આપ્યું નથી તો એવા સંજોગોમાં ખાસ યાદ રાખજો આ પોઈન્ટ કે ગાલખાદ અનામત અને દેવાદારો પર વટાવા અનામત ફક્ત કાચા સરવેયામાં આપ્યું હોય હવાલો આપ્યો ના હોય તો એને તમારે સીધે સીધું પાકા દેવાદારોમાંથી માઇનસ કરવાનું છે બરાબર એની અસર નફા નુકસાનમાં આપવાની નથી બરાબર આ પોઈન્ટ ખાસ ધ્યાન રાખજો ચલો ત્યાર પછી દસમો હવાલો છે ઉધાર ખરીદી નોંધવાની રહી ગયું હોય હવે ભૂલ સુધારણા તો આપણે અગિયારમાં ધોરણમાં શીખેલા જ છીએ તો એ જ રીતે આપણે અસર આપવાની છે કે ઉધાર ખરીદી નોંધવાની રહી ગઈ તો ખરીદ ખાતે ઉધાર તે લેણદાર ખાતે તો વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીમાં શું કરવાનું પ્લસ અને પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લેણદારોમાં પ્લસ ઉધાર વેચાણ નોંધવાનું બાકી રહી ગયું તો દેવાદાર ખાતે ઉધાર તે વેચાણ ખાતે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદારોમાં ઉમેરો અને વેપાર ખાતાની જમા બાજુ વેચાણમાં ઉમેરો ખરીદ પરત નોંધવાનું રહી ગયું તો લેણદારો ખાતે ઉધાર તે ખરીદ પરત ખાતે તો પાકા મૂડી દેવા બાજુ લેણદારોમાંથી બાદ કરો અને વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીમાંથી બાદ કરો વેચાણ પરત નોંધવાનું રહી ગયું તો વેચાણ પરત ખાતે ઉધાર તે દેવાદાર ખાતે વેપાર ખાતાની જમા બાજુ વેચાણમાંથી બાદ કરો અને પાકા મિલકત લેણા બાજુ દેવાદારોમાંથી બાદ કરો ત્યાર પછી ખરીદ પરતની નોંધ વેચાણ નોંધમાં થઈ ગઈ હોય હવે આપણે ખરીદીનો માલ પરત કર્યો હોય પણ ભૂલથી આપણે એની નોંધ વેચાણમાં થઈ ગઈ હોય તો જ્યારે આવી અસર આપી હોય તો આપણે એની કેટલી અસર આપવી પડે ચાર અસર સૌથી પહેલાં તો જોવાનું કે આપણે ખોટું શું કર્યું તો આપણે વેચાણ લખ્યું ખોટું કર્યું તેની રિવસ આમ નોંધ વેચાણ ખાતે ઉધાર તે દેવાદાર ખાતે હવે વેચાણ ખાતે ઉધાર કર્યું એટલે વેચાણમાંથી શું થાય માઇનસ અને દેવાદાર ખાતે જમા કર્યું એટલે દેવાદારમાંથી પણ શું થાય માઇનસ આ બે અસર આપીએ છીએ એટલે આપણે જે ભૂલ કરી છે એ ભૂલ આપણી સુધરી ગઈ અને ખરેખર શું છે ખરીદ પરત તો ખરીદ પરત નોંધવાનું રહી ગયું હોય તો એ અસર તો આપણે આગળ શીખેલા જ છીએ લેણદાર ખાતે ખરીદ પરત ખાતે તો પાકા સર્યામાં મૂડી દેવા બાજુ લેણદારોમાંથી માઇનસ અને વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીમાંથી માઇનસ બરાબર એ જ રીતે વેચાણ પરતની નોંધ ખરીદ નોંધમાં થઈ ગઈ હોય તો આપણે વેચેલો માલ પાછો આપ્યો છે પણ ભૂલથી એની નોંધ ક્યાં થઈ ગઈ છે ખરીદ નોંધમાં તો ભૂલથી ખરીદી લખાય છે એટલે આપણે ખરીદીની રિવર્સ સામનો જ કરવી પડે એટલે કે લેણદાર ખાતે ઉધાર તે ખરીદ ખાતે તો પાકા સર્વે આમાં મૂડી દેવા બાજુ લેણદારમાંથી આપણે શું કરવું પડે બાદ કરવું પડે અને વેપાર ખાતાને ઉધાર બાજુ ખરીદીમાંથી પણ શું કરવું પડે બાદ કરવું પડે આ બે અસર આપ્યું લેણદારમાંથી માઇનસ અને ખરીદીમાંથી માઇનસ એટલે આપણે જે ભૂલ કરી હતી ભૂલથી ખરીદી લખી હતી એ આપણી ભૂલ સુધરી ગઈ હવે ખરેખર શું છે વેચાણ પરત તો હવે વેચાણ પરત છે તો આપણે શું કરવું પડે વેચાણ પરત ખાતે ઉધાર તે દેવાદાર ખાતે જમા એટલે વેપાર ખાતાની જમા બાજુ વેચાણમાંથી શું કરવું પડે માઇનસ અને પાકા આમાં મિલકત લેણા બાજુ દેવાદારોમાંથી શું કરવું પડે માઇનસ હવાલા નંબર સોળ ઉધાર ખરીદીની નોંધ વેચાણ નોંધમાં થઈ ગઈ હોય હવે આપણે ઉધાર માલ ખરીદ્યો છે પણ ભૂલથી આપણે એની નોંધ ક્યાં કરી દીધી છે વેચાણમાં તો પહેલા આપણે જોઈશું કે આપણે વેચાણ ખોટું નોંધ્યું છે એટલે આપણે એની રિવર્સ આમ નોંધ કરવી પડે વેચાણ ખાતે ઉધાર તે દેવાદાર ખાતે જમા વેચાણ ખાતે ઉધાર કર્યું એટલે વેપાર ખાતાની જમા બાજુ વેચાણમાંથી આપણે શું કરવું પડે માઇનસ અને દેવાદાર ખાતે જમા કર્યું એટલે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદારમાંથી શું કરવું પડે માઇનસ આ બે અસર આપીએ એટલે આપણી ભૂલ સુધરી ગઈ હવે ખરેખર શું છે ઉધાર ખરીદી તો આપણે આગળ ઉધાર ખરીદીની નોંધ તો જોઈ જ ગયા છે કે ઉધાર ખરીદી હોય એટલે ખરીદ ખાતે ઉધાર તે લેણદાર ખાતે જમા તો વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીમાં ઉમેરો અને પાકા મૂડી દેવા બાજુ લેણદારોમાં ઉમેરો ત્યાર પછી સરવેરમું છે ઉધાર વેચાણ હોય પણ ભૂલથી આપણે એને ખરીદીમાં લખી નાખ્યું હોય તો આપણે ભૂલથી ખરીદી લખી છે એટલે ખરીદીમાંથી આપણે માઇનસ કરવું પડે એટલે ખરીદીની રિવર્સ આમનો વાત કરવી પડે લેણદારો ખાતે ઉધાર તે ખરીદ ખાતે એટલે પહેલી અસર પાકા મૂડી દેવા બાજુ લેણદારોમાંથી શું થાય માઇનસ અને બીજી અસર વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીમાંથી શું થાય માઇનસ આ બે અસર આપવાથી આપણે જે ભૂલ કરી છે ખરીદી લખી છે એ ભૂલ આપણી સુધરી જશે અને ખરેખર હવે ઉધાર વેચાણ છે તો ઉધાર વેચાણ નોંધવાનું રહી ગયું છે એટલે એની જે વેચાણની સાચી આમ નોંધ થાય દેવાદાર ખાતે ઉધાર તે વેચાણ ખાતે એટલે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદારોમાં ઉમેરો અને વેપાર ખાતાની જમા બાજુ વેચાણમાં ઉમેરો તો આ રીતે આપણે એની અસર આપવાની છે આ બધા જે આપણે દસમાંથી દસથી જે સત્તર સુધીના હવાલા જોયા એ બધા ભૂલ સુધારણાના હવાલા છે તો આપણે એ જ એક જ નિયમ યાદ રાખવાનો કે કોઈ કોઈ પણ ખોટી અસર આપી હોય તો એને દૂર કરવા માટે આપણે વિરુદ્ધ અસર આપવાની ઉધાર થતું હોય તો જમા ને જમા થતું હોય તો ઉધાર અને જો કોઈ અસર આપવાની રહી ગઈ હોય તેની સાચી અસર આપવાની ચલો હવે આગળ વધીશું અઢારમો હવાલો છે મૂડી પર વ્યાજ મૂડી પર વ્યાજ એ ધંધાનો ખર્ચ છે પેઢીનો ખર્ચ છે એટલે મૂડી પર વ્યાજ ખાતે સુધાય થાય ઉધાર અને તે મૂડી ખાતે જમા તો હવે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ અને પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ એવું લખ્યું છે અહીંયા બરાબર પણ હવે તમારે ધ્યાન રાખવાનું કે આપણે મૂડી ખાતાને ચાલુ ખાતા બનાવીએ છીએ એટલે પાકા સરવૈયાની જગ્યાએ આપણે શું કરવાનું મૂડી કે ચાલુ ખાતાની જમા બાજુ લખવાની બરાબર અહીંયા હવાલા નોંધમાં તમને એવું લખીને આપ્યું છે કદાચ તમને પરીક્ષામાં હવાલા નોંધ પૂછાય અને તમે એમાં આવું લખો તો ચાલે પણ દાખલામાં તમારે ધ્યાન રાખવાનું છે કે મૂડી પર વ્યાજ એ ધંધાનો ખર્ચ છે એટલે નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર થાય અને બીજી અસર આપણે ક્યાં આપવાની છે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતાની જમા બાજુ બરાબર મૂડી કે ચાલુ ખાતાની જમા બાજુ એ જ રીતે ઉપાડ પર વ્યાજ તો ઉપાડ પર વ્યાજ છે તો એ આપણે શું કરીશું ભાગીદારના મૂડી કે ચાલુ ખાતાની ઉધાર બાજુ આપીશું બરાબર મૂડી કે ચાલુ ખાતાની ઉધાર બાજુ આપીશું અને બીજી અસર આપણે આપીશું નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ ત્યાર પછી ભાગીદારને ચૂકવવાનો પગાર કોઈ પણ ભાગીદારને પગાર ચૂકવીએ તો ભાગીદારનો પગાર એ ખર્ચ છેલ્લે એના ખાતે ઉધાર થાય અને તે મૂડી કે ચાલુ ખાતે શું થાય જમા થાય તો નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર અને ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે શું થાય જમા થાય ભાગીદારના ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ કોઈ પણ ભાગીદારનું ચાલુ ખાતું હોય ને એની જમા બાકી હોય એટલે એક પ્રકારની મૂડી જ કહેવાય તો જેમ મૂડીનું વ્યાજ એ પેઢીનો ખર્ચ હતો તો એમ ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ એ પણ પેઢીનો શું કહેવાય ખર્ચ જ કહેવાય તો ચાલુ ખાતાની જમા બાકીના વ્યાજ ખાતે ઉધાર તે ભાગીદારના ચાલુ ખાતે જમા એટલે નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર થશે અને ભાગીદારના ચાલુ ખાતે જવા બરાબર અહીંયા ચાલુ ખાતું જ આવશે મૂડી ખાતું લખાશે નહીં કારણ કે આપણને ખ્યાલ છે કે જ્યારે ચાલુ ખાતું બનાવ્યું હોય આપણે તો બધી અસર આપણે ચાલુ ખાતામાં જ આપીએ છીએ એ જ રીતે ભાગીદારના ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ હવે ચાલુ ખાતાની ઉધાર બાકી એટલે એક પ્રકારનો ઉપાડ જ કહેવાય ચાલુ ખાતાની ઉધાર બાકી હોય એટલે એક પ્રકારનું શું કહેવાય ઉપાડ તો જેમ ઉપાડ પર વ્યાજ એ પેઢી માટે આવક છે એ જ રીતે ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ એ પણ પેઢી માટે શું કહેવાય આવક જ કહેવાય તો ભાગીદારના ચાલુ ખાતે ઉધાર તે ચાલુ ખાતાના વ્યાજ ખાતે જમા તો ભાગીદારના ચાલુ ખાતાની ઉધાર બાજુ અને નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ ત્યાર પછી ભાગીદારની લોન પર ચૂકવાનું બાકી વ્યાજ હવે જે કોઈ ભાગીદારે લોન આપી હોય તો એ લોન પર આપણે વ્યાજ ગણીએ તો એ લોન પર વ્યાજ એ પેઢી માટે શું કહેવાય ખર્ચ કહેવાય અને એ ભાગીદાર લોનનું વ્યાજ આપણે ચૂકવવાનું બાકી છે એટલે આપણું શું કહેવાય દેવું કહેવાય તો લોન પર વ્યાજ ખાતે ઉધાર અને તે ભાગીદારની લોનના બાકી વ્યાજ ખાતે શું કરીશું જમા પેઢીનો ખર્ચ છે એટલે એક અસર આવશે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ બરાબર પેઢીનો ખર્ચ એટલે એક અસર ક્યાં આવશે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ બરાબર ખાસ લોન પર વ્યાજની અસર આપણે ક્યાં આપીએ છીએ નફા નુકસાનમાં આપણે પહેલાં ચેપ્ટરમાં પણ શીખી ગયા હતા કે નફા નુકસાન ફાળવણીમાં આપણે એની અસર આપતા નથી અને બીજી અસર આપણે આપીશું પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ એટલે જે લોન હોય એમાં પ્લસ કરીને પણ લખી શકો અથવા તો એના અલગથી પણ તમે લખી શકો ત્યાર પછી સામાન્ય અનામત ખાતે લઈ જવાની રકમ તો વર્ષના અંતે જે કોઈ નફો થાય એ નફામાંથી જો તમારે કોઈ રકમ બચાવવી હોય બરાબર સામાન્યના અનામત અગિયાર મધરોમાં તમે અનામત અને જોગવાઈ ચેપ્ટર શીખી ગયા છો તો એ અનામત રાખવાની હોય એ પછી સામાન્ય અનામત હોય અનામત ભંડોળ હોય કારીગર અકસ્માત વળતર ભંડોળ હોય બરાબર એવું કોઈ પણ અનામત રાખવાનું હોય તો એટલો આપણો નફો શું થાય છે ઘટે છે એટલે નફા નુકસાન ફાળવણી ખાતે શું થાય ઉધાર અને તે સામાન્ય અનામત ખાતે શું થાય જમા તો પહેલી અસર આવશે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ અને બીજી અસર આવશે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ સામાન્ય અનામત આપેલી હોય તેમાં ઉમેરવાની ના આપેલી હોય તો અલગથી લખી દેવાની છે ત્યાર પછી પચીસમો હવાલો છે ભાગીદારને ચોખ્ખા નફા પર કમિશન ચૂકવાનું હોય તો તમને નફા પર કમિશન ચૂકવવાનું કીધું હોય તે પેઢીનો ખર્ચ કહેવાય એટલે ભાગીદારના કમિશન ખાતે ઉધાર થાય અને તે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે જમા થાય તો પહેલી અસર નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ અને બીજી અસર પાકાશ્રયમાં મૂડી દેવા બાજુ ભાગીદારની મૂડી કે ચાલુ ખાતામાં ઉમેરો એટલે આપણે શું કરવાનું આપણે પાકાશ્રયમ નહીં પણ આપણે મૂડી કે ચાલુ ખાતામાં જમા બાજુ ઉમેરો એટલે એનો શું થયો જમા બાજુ લખવાનું છે ત્યાર પછી ધીરેલી લોન પર વ્યાજ ગણવાનું હોય હવે ધીરેલી લોન એટલે કે આપણે કોઈને લોન આપી હોય તો એના પર વ્યાજ આપણને મળે એટલે આપણી આવક કહેવાય બરાબર આપણે હજી મળ્યું નથી એટલે મળવાનું બાકી આપણું શું કહેવાય લેણું તો લોનના મળવાના બાકી વ્યાજ ખાતે ઉધાર થાય તે વ્યાજ ખાતે જમા થાય લેણું છે એટલે પાકા સરવે લખાય મિલકત લેણા બાજુ અને આપણી આવક છે એટલે નફા નુકસાન ખાતાની જમા બાજુ ત્યાર પછી સત્યાવીસ હવાલો પાગડી પેટર્ન કોપીરાઈટ ટ્રેડમાર્ક જેવી અદ્રશ્ય મિલકતમાંથી અમુક રકમ માંડી વાળવાની હોય તો આપણને કોઈ પણ અદ્રશ્ય મિલકત આપી હોય તો આપણે એને ક્યાં લખીએ છીએ પાકા સર્વૈયામાં મિલકત લેણા બાજુ હવે હવાલામાં તમને એવું કહેવામાં આવે કે એનો એક દ્વિત્યાંશ ભાગ કે એક તૃત્યાંશ ભાગ કે દસ ટકા ભાગ કે પચાસ ટકા ભાગ માંડી વાળવાનો છે તો માંડી વાળી કોઈ પણ મિલકત માંડી એટલે આપણું શું કહેવાય નુકસાન કહેવાય અને એટલું મિલકતની કિંમતમાં શું થાય ઘટાડો થાય તો નફા નુકસાન ખાતે ઉધાર તે જે તે અદ્રશ્ય મિલકત ખાતે જમા તો એક અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અને બીજી અસર પાકા સરવ્યામાં મિલકત લેણા બાજુ જે આપણે અદ્રશ્ય મિલકત લખેલી હોય એમાંથી શું કરવાનું માઇનસ ત્યાર પછી ભાગીદારે અંગત વપરાશ માટે લીધેલ માલની નોંધ કરવાની રહી ગઈ હોય ધંધામાંથી કોઈ ભાગીદાર અંગત વપરાશ માટે માલ લઈ જાય એટલે એને શું કહેવાય ઉપાડ અને એની નોંધ કરવાની બાકી છે તો એક તો ઉપાડ અને બીજું ધંધામાંથી માલ લઈ ગયા એટલે ધંધામાંથી શું થાય છે માલ જાય છે અને ધંધામાંથી જ્યારે કોઈ પણ રીતે માલ જાય તો આપણે એને શું કરીએ છીએ ખરીદ ખાતે જમા કરીએ છીએ એટલે ઉપાડ ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા તો ઉપાડ આપણે અહીંયા પાકું શરૂ લખ્યું છે પણ આપણે શું કરવાનું મૂડી કે ચાલુ ખાતાની ઉધાર બાજુ બરાબર ઉપાડ આપણે લખીએ છીએ ક્યાં લખીએ છીએ મૂડી કે ચાલુ ખાતાની ઉધાર બાજુ એટલે પહેલી અસર આપણે મૂડી કે ચાલુ ખાતામાં ઉધાર બાજુ આપવાની છે અને બીજું વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીમાંથી શું કરવાનું છે માઇનસ કરવાનું છે ત્યાર પછી જાહેરાત માટે નમૂનામાં વેચેલ માલ તો તમે જાહેરાત માટે માલ વેચો એટલે તમારો શું કહેવાય જાહેરાત ખર્ચ કહેવાય બરાબર એટલે જાહેરાત ખર્ચ ખાતે શું થાય ઉધાર અને અહીંયા પણ તમે જો ધંધામાંથી માલ જાય છે એટલે ખરીદ ખાતે શું થાય જમા તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પહેલી અસર જો જાહેરાત ખર્ચ આપેલો હોય તો એમાં ઉમેરવાનો ના આપેલો હોય તો ડાયરેક્ટ લખી દેવાનો અને બીજી અસર વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીમાંથી શું કરવાનું માઇનસ ત્રીસમો હવાલો સ્ટેશનરીનો સ્ટોક આપણે દુકાનમાં કે ઓફિસમાં સ્ટેશનરીનો ઉપયોગ કરીએ એટલે આપણે સ્ટેશનરી ખરીદી હોય હવે એકત્રીસ ત્રણે આપણી પાસે જે વપરાયા વગરની સ્ટેશનરી પડી રહી હોય પેન પેન્સિલ ચોપડા વગેરે તો એ સ્ટેશનરીનો સ્ટોક એ આપણી શું કહેવાય મિલકત કહેવાય એટલે સ્ટેશનરી સ્ટોક ખાતે શું થાય ઉધાર અને એટલો જે સ્ટોક છે આવતીસર કામમાં આવશે એટલે આ વર્ષનો આપણો ખર્ચ શું થાય છે ઘટે છે એટલે તે સ્ટેશનરી ખર્ચ ખાતે શું થાય જમા થાય તો પહેલી અસર પાકા સર રૂપિયામાં મિલકત લેના બાજુ આપણે સ્ટેશનરીનો સ્ટોક લખવાનો અને બીજી અસર નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ આપણે સ્ટેશનરી ખર્ચ આપેલો હોય તો એમાંથી આટલું શું કરવાનું માઇનસ કરવાનું ત્યાર પછી પટ્ટી રાખેલ મિલકતમાંથી અમુક રકમ માંડી વાળવાની હોય પટ્ટી રાખેલ મિલકત એટલે શું તો ભાડા પટ્ટાઓ શબ્દ આપણે શીખેલા છીએ કે કોઈ પણ મિલકત જો તમે ભાડે રાખો છો તો દર મહિને તમારે એનું ભાડું ચૂકવવું પડે રેગ્યુલર ભાડું ચૂકવતા હો તેમ છતાં પણ માલિક ગમે ત્યારે તમને એમ કે ભાઈ આવતા મહિને હવે તમે ખાલી કરો તો તમારે ખાલી કરી દેવું પડે પણ તમે એવું ઈચ્છો છો કે અમુક વર્ષો સુધી માલિક તમને ખાલી કરાવી શકે નહીં તો તમારે ભાડા પટ્ટાનો કરાર કરવો પડે અને આ રીતે જ્યારે ભાડાપટ્ટાનો કરાર કર્યો હોય એટલે એ તમારી શું કહેવાય મિલકત એટલે આ ભાડાપટ્ટાની મિલકત આપણે ક્યાં લખીએ છીએ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પણ પછી આપણે શું કરવું પડે કે એનો પ્રમાણસર ભાગ આપણે વાળવો પડે માનો કે આપણે પાંચ વર્ષ માટે ભાડે પટ્ટી રકમ રાખી મિલકત રાખી છે અને એના માટે એક લાખ રૂપિયા ચૂકવ્યા છે તો આપણે શું કરવું પડે એક લાખ ભાગ્યા પાંચ બરાબર એક લાખ ભાગ્યા પાંચ એટલે કેટલા આવે વીસ હજાર તો દર વર્ષે તમારે એ રકમમાંથી વીસ હજાર શું કરવાના માઇનસ કરવાના અને એ વીસ હજાર તમારું શું કહેવાય ખર્ચ કહેવાય તો આપણે નફા નુકસાન ખાતે ઉધાર કરીશું અને તે પટ્ટે રાખેલ મિલકત ખાતે જમા કરીશું એટલે ઘસારાનો હવાલો કરીએ છીએ સેમ એ જ રીતે એટલે એક અસર આવશે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અને બીજી અસર આવશે પાકા સરેવામાં મિલકત લેણા બાજુ જે ભાડા પટ્ટાની મિલકત હોય એમાંથી શું કરવાનું માઇનસ કરવાનું ત્યાર પછી બત્રીસમો હવાલો છે શેર કે અન્ય રોકાણ પર ડિવિડન્ડ કે વ્યાજ મળવાનું બાકી હોય તો આપણે મળવાની બાકી આવકનો હવાલો શીખી ગયા સેમ એ જ રીતે અસર આપીશું તો મળવાનું બાકી ડિવિડન્ડ કે વ્યાજ ખાતે ઉધાર થાય અને તે ડિવિડન્ડ કે વ્યાજ ખાતે શું થાય જમા થાય મળવાનું બાકી આપણું લેણું કહેવાય મળવાનું બાકી શું કહેવાય લેણું એટલે પાકા સર્વૈયામાં ક્યાં લખીશું મિલકત લેણા બાજુ અને એ ડિવિડન્ડ કે વ્યાજે આપણી શું કહેવાય આવક કહેવાય એટલે નફા નુકસાન ખાતાની જમા બાજુ લખીશું અને છેલ્લે તેત્રીસમાં હવાલો ભાગીદાર અંગત મિલકત ધંધામાં લાવે અને એની નોંધ કરવાની રહી ગઈ હોય કોઈ ભાગીદાર ધંધામાં અંગત મિલકત લાવે છે મિલકત લાવે એટલે ધંધાની મિલકતમાં શું થાય વધારો થાય અને ભાગીદાર લાવે છે એટલે ભાગીદારની મૂડીમાં પણ શું થાય વધારો તો જે તે મિલકત ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે જમા તો મિલકત છે એટલે પાકાશ્રેયામાં જો મિલકત આપેલી હોય તો એમાં પ્લસ કરવાનું ના આપેલી હોય તો ડાયરેક્ટ લખી નાખવાની અને પાકાશ્રયામાં મૂડી દેવા બાજુ મૂડીમાં ઉમેરો અથવા તો આપણા જે મૂડી ખાતા હોય બરાબર તો મૂડી ખાતામાં જમા બાજુ બરાબર મૂડી ખાતામાં કઈ બાજુ લખવાનું જમા બાજુ તો આ રીતે હવાલા તમારે તૈયાર કરી દેવાના છે આટલા જે ફોર્મેટ્સ શીખ્યા તમે અને હવાલા એનું વ્યવસ્થિત પુનરાવર્તન કરજો એક બે ત્રણ ચાર તમને જ્યાં સુધી સમજણ ના પડે ત્યાં સુધી આ જે વિડીયો છે એને વારંવાર જોજો કોઈપણ જગ્યાએ તમને કદાચ ના પ્રોપર સમજણ પડી હોય તો મને વોટ્સઅપ દ્વારા તમે પૂછી શકો છો બરાબર વોટ્સઅપ નંબર મેં તમને આગળ આપેલો જ છે તેમ છતાં ફરી એકવાર રિપીટ કરી દઉં છું બરોબર બરોબર તો આ મારો વોટ્સઅપ નંબર છે નાઇન એટ નાઇન એટ ઝીરો નાઇન એટ વન ફોર થ્રી એના પર તમે વોટ્સઅપ દ્વારા પૂછી શકો કંઈ પણ ડિફિકલ્ટી હોય તો તમે એ પૂછજો તો આપણે હું તમને એનું સોલ્યુશન આપીશ બરાબર આગળ આપણે સ્વાધ્યાય શરૂઆત કરીએ એ પહેલાં તમે આટલું કાર્ય પૂરું કરશો તો તમને આ દાખલા ગણવામાં ખૂબ જ મજા આવશે બરાબર અને એકદમ ઇઝી દાખલા છે પણ સાથે સાથે હંડ્રેડ પર્સન્ટ તમારું ધ્યાન આની અંદર હશે તો જ તમે છેલ્લે જવાબ લાવી શકશો એટલે ખાસ મેક્સિમમ પ્રેક્ટિસ કરજો અને કોઈ પણ તકલીફ હોય તો વિના સંકોચે પૂછજો ઓકે થેન્ક યુ